હેડ ક્લાર્ક તારીખ 18/9/2011 ના એક જે પેપર હતું એની અંદર પૂછાયેલો આ મેથ્સ રિઝનિંગનો એક સરસ મજાનો સમ છે. ત્રિકોણ એબીસી ભૂમિતિનો સમ છે, બહુ મજા આવે એવો છે. ત્રિકોણ એબીસીમાં કર્ણ આપ્યો છે એનો અર્થ કે એ 100% કાટકોણ ત્રિકોણ છે. ચાલો કોણ કર્ણ છે તો કે એસી ઓટોમેટિક અહીંયા લઈ લેશો બી અને કાટખૂણો કોણ હશે બી. ઓકે ત્રિકોણ એબીસી છે, હા કર્ણ એસી છે. બી એમ વેધ છે, વેધ તમે જ્યારે દોરશો જેમ કે આ છે એ વેધ છે, આ 90 ડિગ્રી થશે બરાબર. તો બી એમ શું છે, વેધ છે. અને એ એમ તમને આપ્યો છે, આટલો ભાગ શું આપ્યો છે 16 અહીંથી સુધી, અહીંથી અહીં સુધી. અને સી એમ એટલે કે આ પણ આપ્યો છે, કેટલો છે 12. બસ શોધવાનું છે શું, બી એમ આ લંબાઈ તમારે શોધવાની છે. મિત્રો સાવ સેલું, જ્યારે આવું હોય ને ત્યારે એક નાનકડું સૂત્ર યાદ રાખજો કે બી એમ નો વર્ગ આ બે ટુકડાના ગુણાકાર જેટલું હોય. ફરીથી આ બી એમ એટલે જે વેધ છે ને એ બી એમ નો વર્ગ કરવા જાઓ ને તો જે આ ટુકડા થયા ને, ક્યાં ક્યાં, એ એમ ગુણ્યા એમ સી, આ જે ટુકડા છે ને એના જેટલું જ હોય તો કામ તો પતી ગયું આપણું. કારણ કે જો બી એમ વર્ગ એ તમારે શોધવાનો છે બરાબર, આ તો શોધવાનું છે, બી એમ શોધવાનું છે, પણ આ તો પેલા વર્ગ મળી જશે. એ એમ તમને આપ્યા છે કેટલા 16 × 12. બીજી વાત કે બને ત્યાં સુધી આ ગુણાકાર કરવાને નહીં, શું કામ, આપણે વર્ગમૂળ કરવાનું છે. હવે આનો જો વર્ગમૂળ નીકળે છે તો રાખો નામ ના બરાબર. આનું એવું વિચારો ને કે કોઈ એવો પૂર્ણ વર્ગ છે, આ છે 4 × 3 પતી ગયું. ચાલો હવે સીધે સીધું કરો, આપણે શું જોઈએ છે બી એમ એટલે આ વર્ગમૂળ કાઢી જ લેશું બરાબર ને, અહીંથી જ આપણે વર્ગમૂળ કરી લીધું. તો આ બી એમ વર્ગ આવતું હતું, હવે બી એમ જોઈએ છે. તો ચાલો 16 નું વર્ગમૂળ તમને આવડે છે 4, ચાલો આ 4 નું વર્ગમૂળ આવડે છે 2, 3 નું નીકળતું નથી એટલે એમને એમ રાખો. જોજો 4 × 2 = 8, 8 વર્ગમૂળ 3 એવું કઈ છે હશે જ, એમને આપવું જ પડે. મજા આવી મિત્રો. કઈ એક રકમના 40% 2000 થાય, ધારો કે એક્સ રકમ છે એના તમારે 40% કરવા છે. હંમેશા યાદ રાખો, ટકા કરવા હોય ને તો ટકા લખવાના નહીં, ટકાની જગ્યાએ તમારે છેદમાં 100 લખી નાખવાનું. અને એ તમને આપી દીધા છે કેટલા 2000. બસ દાખલો પૂરો થઈ ગયો. આ 100 છે એ ગુણ ભાગાકારમાં છે, આ બધા જશે ગુણાકાર, 40 ગુણાકારમાં છે, આ બધા જશે તો ભાગાકારમાં. આપણને કિંમત મળી ગઈ, જુઓ જોઈએ છેદમાં 40 આવી ગયું, 4 × 5 બરાબર. તો શું થશે 5 પછી 1, 2, 3 મીંડા, જુઓ જોઈએ એવો જવાબ છે એક્ઝેક્ટલી. દાખલા તરીકે આવું કંઈ ગણવું ન હોય તો સિમ્પલ એ વિચારી શકો કે આપણે 4 વડે ગુણવું છે અને 20 જેવું આવવું છે. તો જુઓ જોઈએ 4 × 4 = 16 ન હોય, 6 × 4 = 24 ન હોય, 8 × 4 = 32 એવું ન હોય, 5 × 4 = 20 બરાબર. તો સીધે સીધું પણ થઈ જાય. ને આ એક સરસ મજાનો સમ કે ભાઈ તમારો લાઈનમાં બંને તરફ 9મો નંબર છે, ને સાવ સાદો પ્રશ્ન છે, તો લાઈનમાં કુલ કેટલો કેટલી વ્યક્તિઓ છે. સિમ્પલ, જો આ એક લાઈન છે બરાબર, તો આ લાઈન છે અને આ લાઈનની અંદર તમારો આધાર કે તમે છો બરાબર, અહીંયા 9મો ક્રમ છે. હવે તમે વિચારો કે અહીંયા 9મો ક્રમ હોય એટલે અહીંયા કેટલા જણા હોય, 8 જણા. અચ્છા આમથી પણ 9મો ક્રમ એટલે અહીંયા કેટલા હોય, 8 અને એક તમે પોતે, પતી ગયું. 8 × 8 = 9, 9 × 8 = 17. જવાબ શું આવશે 17. કોણ જુદું પડે, ઘણી વખત તમને એક સમાન જૂથ કે એવું આપે અને એમાંથી કંઈક અલગ પડતું હોય, એમાં થોડુંક તમારા જનરલ નોલેજનો પણ ઉપયોગ હોય. જેમ કે અહીંયા તમને 4 વસ્તુ આપી છે, તમે ધ્યાનપૂર્વક જોશો ને તો તરત પકડાઈ જશે કે અહીંયા બ્રાસ છે ને, બ્રાસ એ મિશ્ર ધાતુમાં આવી જાય, બાકી બધી ધાતુ છે. તો બસ આ રીતે હજુ વધુ વિડીયો હું મૂકતો જઈશ, તમે પણ આનંદથી જોતા રહેજો અને સમજતા રહેજો. જરૂરથી તમારે કંઈ નવું જાણવું હોય તો કોમેન્ટ્સ લખજો, ગમે તો બધાને શેર કરજો. તો મિલતે હે બ્રેક કે બાદ. પણ હા મિત્રો, વધુ તૈયારી જેટલી કરશો એટલી તમનેય મજા આવશે અને તમે પરીક્ષામાં પણ આગળ રહેશો. તો આ વખતે આપણે હેડ ક્લાર્કની અંદર જે પણ પેપર છે એની અંદર વધુમાં વધુ તૈયારી સાથે આપવા જઈશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.